ભુજના વોર્ડ નંબર 10ના ઉમેદવારોને લોકો આવકાર આપી રહ્યા છે. ભુજના વોર્ડ નંબર 10ના કોંગ્રેસના ઉમેદવારોને ભારે જન સમર્થન મળી રહ્યું છે. દરેક વોર્ડમાં તેમને આવકાર મળી રહ્યો છે. લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે, સવલતો વિસ્તારમાં મળે તેવું ઈચ્છી રહ્યા છે. આ વોર્ડના રવિભાઈ ત્રવાડી, સોનિયાબેન ઠક્કર, ફાલ્ગુનીબેન ગોર, ગનીભાઈ કુંભારને પ્રચંડ આવકાર મળી રહ્યો છે. સ્ટોરી બાય દિલીપ ગજર, આશાપુરા ન્યૂઝ ચેનલ. નમસ્કાર દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2021 અત્યારે ચાલુ છે. તમામ પક્ષના ઉમેદવારો પોતપોતાના વિસ્તારમાં, પોતપોતાના વોર્ડમાં પ્રજાના મત મેળવવા માટે પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. ત્યારે આજે ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 10માં અત્યારે અમે ઊભા છીએ અને ત્યાંના ઉમેદવાર રવિભાઈ ત્રવાડી અને ભુજ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ આપણી સાથે છે અને એમની પાસેથી જાણવાની કોશિશ કરશું કે આપે જે અહીંયા પ્રચાર પ્રસાર શરૂ કર્યો તો શું સ્થાનિક મુદ્દાઓ આપની સામે આવ્યા. રવિભાઈ, શું કહેશો કે આપે આ વિસ્તારનો મુલાકાત પણ કરી અને લોકોનો સંપર્ક પણ કર્યો, શું સ્થાનિક મુદ્દાઓ ઉપડીને બહાર આવ્યા છે? ભુજના વોર્ડ નંબર 10 એટલે કે RTO, હોસ્પિટલ રોડ, શિવમ પાર્ક, સોનાલી પાર્કથી કરી અને આખે આખો કેમ્પ વિસ્તાર સુધીનો આ મોટો વિસ્તાર, એ દરેક જગ્યાએ અમે આજે ડોર ટુ ડોર જઈ રહ્યા છીએ અને ડોર ટુ ડોર જે મુલાકાત કરી છે એમાં જો મુખ્ય મુદ્દો કોઈ સામે આવ્યો તો સતત આ 20-25 વર્ષથી નગરપાલિકાની અંદર જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એના નઠારા નગરસેવકો છે, દર વખતે નગરસેવકોને બદલાવવા પડે છે. એટલા માટે કે એક પણ વિસ્તારમાં, અને ખાસ કરીને હું આ વોર્ડ નંબર 10ની વાત કરું તો RTO રિલોકેશન સાઇટમાં અત્યારે ઊભા છીએ. ઘરે ઘરે અમે લગભગ અહીંયા 500 ઘર હશે તો એમાંથી 450 ઘર પગે ડોર ટુ ડોર ફરી આવ્યા છીએ અને એની અંદર જો એક મુખ્ય સમસ્યા અને એક મુખ્ય ફરિયાદ જો આવી હોય તો આ 5 વર્ષ દરમિયાન એક પણ નગરસેવક આ વિસ્તારમાં દેખાયો નથી. ઉપરાંત કોઈ પણ જાતના વિકાસના કામ, સફાઈના કામ, પાણીના કામ, ગટરના કામ કોઈ થયા નથી. સતત સખત વાસ મારતી હોય એવા વિસ્તારો આ વિસ્તારની અંદર છે. કચરા નથી ઉપડતા, પાણી ગંદુ આવે છે, આ બધી ફરિયાદો આ વિસ્તારની અંદર છે. અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, કારણ કે આજે નિષ્ફળતા જે 5 વર્ષની ઉમેદવારો ના આવવાની એ જ અમને ઘણો બધો ફાયદો કરાવી રહી છે અને અમારી નિષ્ઠા છે અને લોકોને અમારા પ્રત્યે એક વિશ્વાસ છે. આજે હું રવિન્દ્ર ત્રવાડી, અમારા ગનીભાઈ કુંભાર સિનિયર નગરસેવક હતા જે કેમ્પ વિસ્તારમાંથી, ઉપરાંત અમારા ફાલ્ગુનીબેન ગોર આ જ વિસ્તારના નગરસેવક છે કોંગ્રેસ પાર્ટીના ચૂંટાયેલા, અને અમારા સોનિયાબેન ઠક્કર, આ ચારેય ઉમેદવારો જે છે અમે ઘરે ઘરે ડોર ટુ ડોર ફરી અને લોકોને સમજાવી રહ્યા છીએ કે એક વખત અમને ચાન્સ આપો. અમને પૂરી ખાતરી છે કે આ વખતે લોકો અમારી સાથે રહેશે. જી, આપને પૂરી ખાતરી છે કે લોકો કોંગ્રેસના આપ ચારેય ઉમેદવારોને વિજયી બનાવવા માટે પ્રયત્ન કરશે, પરંતુ શા માટે કોંગ્રેસને મત આપે, ભાજપને શા માટે ના આપે, એના માટે શું કહેશો? ભાજપને શા માટે ના આપે એના કારણ હું કહું, એના કરતાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ કહી રહ્યા છે. કારણ કે એમને ખબર છે કે અમે કોઈ જ કામ નથી કર્યું, કોઈ વિકાસની વાત નથી કરી, માત્ર ને માત્ર પૈસા ખાધા છે નગરપાલિકાની અંદર, ભ્રષ્ટાચાર કર્યો છે અને એટલા માટે જ એ લોકોએ દર વખતે નગરસેવકો બદલવા પડે છે, બરાબર છે. અને શા માટે અમને મત આપે? તો એક તો અમે નિષ્ઠાપૂર્વક અમારી કામગીરી કરી જે વર્ષોથી એ લોકો જોઈ રહ્યા છે. અમારી જે વાત છે કે આ વિસ્તારની અંદર અમે ચૂંટાયા પછી દરેક ચોકની અંદર અમારું નામ અને ફોન નંબર સહિતના બોર્ડ મૂકશું જેથી આ વિસ્તારના લોકો સીધો અમારો સંપર્ક કરી શકે. આ વિસ્તારની અંદર અમે વોર્ડ ઓફિસ ખોલશું, વોર્ડ ઇન્ચાર્જ નીમશું અને નાની નાની સમસ્યાઓ છે, રોજબરોજની સમસ્યાઓ છે, ગૃહિણીઓને સતાવતી, બહેનોને મહિલાઓને સતાવતી જે સફાઈ, પાણી અને ગટરની સમસ્યાઓ છે, એ તમામ સમસ્યાઓનો અમે નિષ્ઠાપૂર્વક જે છે એ ઉકેલશું અને ઉકેલવા ઉપરાંત આવી સમસ્યાઓ થાય જ નહીં એ માટેના પૂરા પ્રયત્નો કરશું. જી રવિભાઈ, એક પ્રશ્ન અત્યારે કહી શકાય કે સડક તો છે અને આશાપુરા ન્યૂઝની ટીમે એની સ્ટોરી પણ હમણાં ખાસ બનાવી હતી કે પેટ્રોલ ડીઝલ ને ગેસના ભાવોમાં વધારો થયો છે, ભલે એ કેન્દ્ર સરકારની બાબત છે કે આખા રાષ્ટ્ર લેવલની બાબત છે, તો એ ક્યાંક ને આ જે વોર્ડની ચૂંટણી છે, નગરપાલિકાની ચૂંટણી છે, એને અસર કરશે કે શું લાગે છે આપણે? ચોક્કસ અસર કરશે, કારણ કે આપણી માતાઓ બહેનો જે છે એનું આખું બજેટ ખોરવી નાખ્યું છે આ સરકારે. આપણા મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગના જે લોકો છે એની આ સરકારે કમર તોડી નાખી છે. કારણ કે તમે જુઓ, પેટ્રોલ આજે 100 રૂપિયા થઈ ગયા હોય આ તો આટલી મોટી અધધધ કિંમત કહી શકાય. ઉપરાંત રાંધણ ગેસનો ભાવનો બાટલો જે છે એ 750, 800, 900 રૂપિયા સુધી જતો હોય તો કઈ રીતના ગૃહિણીઓ પોતાનું ઘર ચલાવી શકે? દરેક ક્ષેત્રે જે છે, આ તો રાષ્ટ્રીય મુદ્દાની વાત નહીં પણ દરેક ક્ષેત્રે, આખરે તો એ દરેક મુદ્દા આપણા ઘરને ઇફેક્ટ કરે જ છે. આ નઠારા લોકોની સરકાર છે, આ લોકો જે છે એ શાસન કરવાને કોઈ લાયક જ નથી અને એ ઉપરાંત કોઈ વિઝન નથી. આ તમામ બાબતોને લઈને અમે આપના માધ્યમથી ભુજના લોકોને, ખાસ કરીને વોર્ડ નંબર 10ના લોકોને વિનંતી કરી છે, એક વખત અમને તક આપો, આ વિસ્તારની અમે સુરત બદલાવી નાખશું. અંતિમ પ્રશ્ન રવિભાઈ આપને, કે અત્યારે RTO રિલોકેશન સાઇટ ઉપર છો અને એના સિવાય આપે વાત કરી કે ખૂબ મોટો વિસ્તાર છે, તો અન્ય વિસ્તારોમાંથી શું શું સમસ્યાઓ જે કહી શકાય કે વર્ષોથી યથાવત રહી છે કે શું રજૂઆતો આપની સમક્ષ આવેલી છે?
મુખ્ય સમસ્યા છે દરેક વિસ્તારની, અમારા વોર્ડ નંબર 10ની એક કેમ્પ એરિયા હોય, હોસ્પિટલ રોડ હોય, આરટીઓ હોય કે આગળ બધા એનઆરઆઈ કોલોની હોય, બધા કલાપૂર્ણનગર હોય, મુખ્ય સમસ્યા એક જ છે કે કોઈ પણ નગરસેવક આ ભારતીય જનતા પાર્ટીનો અહીંથી ચૂંટાયા પછી પાછો ડોકાયો નથી. 5 વર્ષ દરમિયાન એક પણ નગરસેવકે અહીંયાના લોકોની પૂછા નથી કરી. આ જે છે મુખ્ય બાબત, એ જ અમારી તરફેણમાં છે અને લોકોને અમારા પર વિશ્વાસ છે, બરાબર છે, કે આ લોકો જે કહેશે એ કરશે. અને અમે આપના માધ્યમથી ફરી જાહેરમાં ખાતરી આપી છે કે ચૂંટાયા પછી અઠવાડિયા 10 દિવસની અંદર જ આ વિસ્તારના દરેક ચોકમાં અમારા ફોન નંબર અને નામ સહિતના બોર્ડ લાગશે, જેથી જાહેર જનતા સીધો અમારો સંપર્ક કરી શકે કોઈ પણ સમસ્યા માટે. સમસ્યાઓ હોય એ એક અલગ વાત છે, પરંતુ એનો ઉકેલ જ ન કરો, એને લોકો સાથે સંપર્ક જ ન રાખો, એ તો એક ગુનાહિત બેદરકારી છે. તો આ હતા રવિભાઈ ત્રવાડી અને તેમની સમગ્ર ટીમ. અત્યારે આરટીઓ રિલોકેશન સાઇટ વોર્ડ નંબર 10માં અત્યારે કહી શકાય કે પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. મિત્રો, ખાસ કરીને વાત કરીને 28 તારીખના જે મતદાન છે, મતદાન કરવું ખૂબ જ જરૂરી છે. રવિભાઈ અને તેમની સમગ્ર ટીમને પૂર્ણ વિશ્વાસ છે કે વોર્ડ નંબર 10માં જે પણ પ્રજા છે એ એમને મત આપીને વિજય બનાવશે એવો પૂર્ણ એમને વિશ્વાસ છે. પરંતુ મતદાન કરવું ખૂબ જ જરૂરી છે. આપ જે પણ પક્ષને મતદાન કરો, પરંતુ મતદાન કરી અને આપણી આંગળીમાં જે બ્લુ ટીક છે એ જરૂર હોવું જોઈએ. કેમેરા પર્સન હરેશ જોગી સાથે દિલીપ ગજર, આશાપુરા ન્યૂઝ, ભુજ. જૈન ગૃહ ઉદ્યોગ, અહીં આપને મળી રહેશે 72 પ્રકારના બિદડાના ખાખરા, 27 પ્રકારના ભુજપુરના અથાણા, 36 પ્રકારના સરબત, 54 પ્રકારના મુખવાસ, 45 પ્રકારની જમ્બો બુક્સ. કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારશ્રીના તમામ નિયમોના પાલન સાથે વિવિધ વસ્તુઓ અહીંથી મળી રહેશે. ડબલ ધમાકા ઓફર, 12 નંગ નોટબુક્સ સાથે 8 નંગ ફ્રી, 12 નંગ જમ્બો બુક સાથે 6 નંગ ફ્રી, રૂપિયા 2000ની ખરીદી ઉપર આકર્ષક ભેટ. MRP પર અંદાજે 40% જેટલો ફાયદો મેળવો. શ્રી મોમાઈ જૈન ગૃહ ઉદ્યોગ સંગાથે 72 પેજથી 500 પેજ સુધીની બુક રૂપિયા 220 થી રૂપિયા 1920 સુધીમાં મળી રહેશે. સ્થળ સુહાગ રિંગ રોડ, ફરસાણી દુનિયાની સામે, ભુજ, કચ્છ.